सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर्व छठू अने तरंग ओगणत्रीस एनी अंदर छेल्ले कथा लखे छे। भगवान श्री हरि भद्रेसी गामनी अंदर आव्या छे। त्याना शेठियाओ बधाई महाराजनु पूजन करवा माटे आव्या छे। गामना लोको आव्या छे। महाराज एमनी आगळ संत अने असंतनी ओळखाण राखवी, ओळखीने संतनो समागम करवो ने असंतनो त्याग करवो, आवो विवेक महाराजे भद्रेसी गामना लोकोने बताव्यो छे। आगळ ગામની અંદર મહારાજની વાત સાંભળીને ભદ્રેસી ગામના લોકો ઉપર કેવી અસર થઈ એને સ્વામી લખે છે। મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। પૂર છઠ્ઠું તરંગ ત્રીસ। શ્રી હરિ કી સુની બાત જન બુદ્ધિવંત રહે જે હ અંતર જામી સો જાને હરિ નિયમ હી ધારે તે હ અસત સંત દિયે છોરી કે સાચે મિલે જબ સંત સાચે સંત કી રીત હી જાન લિયે બુદ્ધિવંત સાચે સંત કી રીત હી જાન લિયે બુદ્ધિવંત। શ્રીહરિએ કહેલી વાતને સાંભળ્યા પછી જે બુદ્ધિશાળી લોકો હતા તેમણે શ્રી હરિને અંતર્યામી જાણ્યા અને સત્સંગના વર્તમાન નિયમને ધારણ કર્યા। જ્યારે સાચા સંતો મળ્યા ત્યારે તેનું વર્તન રીત જોઈને અસંત ઓળખાતા તેઓને બુદ્ધિમાન મનુષ્યોએ છોડી દીધા। અહીંયા આગળ સ્વામી લખે છે કે મહારાજે જ્યારે સંત અને અસંતના વિવેકવાળી વાતો કરીને ત્યારે જે બુદ્ધિવાળા લોકો હતા ને એને ભગવાનને એક તો સૌથી પહેલાં અંતર્યામી જાણ્યા, અંતર્યામી જાણ્યા કહેતા ખોટા ગુરુઓના સંગમાં જે સાચા મુમુક્ષુ હતા પણ એને ગુરુ ખોટા મળી ગયા હતા, સંત ખોટા મળી ગયા હતા, તો એ લોકોને મહારાજની વાત સાંભળવાથી એવો વિવેક આવ્યો કે ભગવાને અંતર્યામી રૂપે આપણને જે કુસંગ મળી ગયો છે એની ઓળખાણ કરાવી। પહેલો તો ભગવાનનો આ ગુણ આવ્યો। બીજું, સત્સંગના વર્તમાન નિયમોને ધારણ કર્યા અને સાચા સંતો મળ્યા, મહારાજના સંતોની રીત જોઈ એનું બેસવું, ઊઠવું, ખાવું, પીવું, જોવું, હસવું બધુંય અલૌકિક જોયું, ત્યારે એ જોઈને અસંત ઓળખાતા બુદ્ધિમાન મનુષ્યોએ અસંતને છોડી દીધા। વાત તો એ નક્કી છે, કલ્યાણના માર્ગે ચાલેલા મુમુક્ષુએ કલ્યાણ માટે સંતને જ ખોળવા પડે। સાચા સંત હોવા જરૂરી છે, સંત હોવાય જરૂરી છે અને સાચા સંત હોવા પણ જરૂરી છે। કલ્યાણના માર્ગમાં શાકભાજી કદાચ બગડ્યું હોય તો વાંધો નહીં, એક ટંકનું જમવાનું બગડે,
ફ્રૂટ બગડી ગયું હોય તો $5-10 બગડે, પણ જો સંતની જગ્યાએ અસંત મળી જાય તો આખો જન્મ બગડી જાય. માટે મુમુક્ષુએ નિષ્કુળન સ્વામીની કડી ચોક્કસ યાદ રાખવી જોઈએ. જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડી રે, ખાતા પીતા જોતા જનાશે રે આશયના અંતરનો. પણ જોવાની રીત પણ સ્વામીએ ઘડીએ ઘડીએ કેમ જોવા એની રીત પણ લખી છે. એ રીત જો જોતા ન આવડે તોય પ્રોબ્લેમ થઈ શકે છે, બંને રીતે દોષ છે. જોવાનો વિવેક ન હોય તો પણ પ્રોબ્લેમ થાય, અને જોવે જ નહીં તો પણ પ્રોબ્લેમ થાય. જોવું પણ જોઈએ અને શાસ્ત્રમાં બતાવેલા વિવેકથી જોવું જોઈએ, તો કોઈ દિવસ વાંધો આવે નહીં. એટલે આ બુદ્ધિવાળા લોકો ભદ્રેશી ગામના જેટલા હતા એ લોકોએ આ સત્સંગના નિયમોને ગ્રહણ કર્યા, અને મૂરખ હતા, ગબરગંડ હતા, એને તો જેવા મળ્યા એમાં ને એમાં એ રહ્યા. હવે સાચા સાધુના લક્ષણ કેવા હોય એ અહીંયા આગળ લખે છે. સાચા સંતો તે છે કે જે સ્ત્રી અને ધન સાચા સંત કોણ છે? તો જે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા હોય, જે અભક્ષ્ય વસ્તુને ખાતા ન હોય, જેને કોઈ પણ પ્રકારના વ્યસનમાં રાગ ન હોય, અર્થાત નિર્વ્યસની હોય, જેને એક પરમેશ્વરના ચરણોમાં જ રાગ હોય. સાચા સાધુનું લક્ષણ સૌથી પહેલું છે સ્ત્રી અને ધનનો ત્યાગ. જેમાં સ્ત્રીનો ત્યાગ નથી અને જેમાં ધનનો ત્યાગ નથી કહેતા. સ્ત્રીનો ત્યાગ એટલે અષ્ટ પ્રકારથી સંતોનું બ્રહ્મચર્ય છે, 8 પ્રકારથી. એ બ્રહ્મચર્ય 8 પ્રકારથી જે સ્ત્રી વિષયક બ્રહ્મચર્ય છે, એ 8 પ્રકારથી બ્રહ્મચર્ય છે કે સ્ત્રીની વાત સાંભળવી નહીં, સ્ત્રીને જોવી નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં, સ્ત્રી સાથે સાક્ષાત સંભાષણ કરવું નહીં, સ્ત્રીઓ નાતી ધોતી હોય ત્યાં જવું નહીં, સ્ત્રી સંબંધી વાત કોઈને કરવી નહીં, સ્ત્રીનો સાક્ષાત સંગ કરવો નહીં. એ 8 પ્રકારનું જે બ્રહ્મચર્ય છે સાધુનું, એની રક્ષા જે સાધુ કરે એ 50% પાકો સાધુ થઈ ગયો. 50%. બીજા 50% ધનમાં જાય છે કે જે સાધુ પાસે પોતાના નામનો 1 દોકડા ભાર રૂપિયો ન હોય, જેની અંદરથી ધન ઉપજે એવી પોતાની કોઈ પોતાની વસ્તુ ન હોય. ભગવાનના મંદિરો, ભગવાન અને સમાજના કલ્યાણ માટે મંદિરો, સંસ્થા, મંદિરની માટેની જરૂરિયાત વસ્તુઓ એ મંદિરનું છે, સાધુનું નથી, એ પોતાનું નથી. મંદિરોના એકાઉન્ટો એ મંદિરના છે, એ કોઈ સાધુના નથી. સાધુનું પોતાનું પર્સનલ નામ ઉપર કોઈ વસ્તુ હોવી, સાધુનું પર્સનલ ખાતું હોવું, સાધુ પાસે પર્સનલ પોતાનું ધન હોવું, એ બધું જ શાસ્ત્રમાં એમ લખ્યું છે. 1 દોકડા ભાર અન્ન જો, 1 દોકડા ભાર રૂપિયો સાધુ જો પોતાનો કરીને રાખે તો એ સાધુને દિવસ દિવસ પ્રત્યે પૃથ્વીની ગાયો માર્યાનું પાપ લાગે, પાપ લાગે પોતાનું કરીને. નહીં તો આજ તો આ ચશ્મા વેચો તો એ આના 200 રૂપિયા આવે, પણ એ ચશ્મા સત્સંગે દીધેલા છે, સત્સંગે દીધેલા છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે. મંદિર, સત્સંગ, સત્સંગી એને પ્રોવાઈડ કરે છે, પરંતુ પોતાનું કરીને કહેતા સંઘરીને રાખેલું એવું સંત પાસે ન હોય. આજે તમે જુઓ મોટા મોટા ઝઘડાઓ, મોટા મોટા બધું જે થાય છે સામાથી થાય છે, ધન અને સ્ત્રી બેના તો ઝઘડા છે દુનિયામાં. બે ન હોય, બે જ્યાં ન હોય ત્યાં ત્રીજો ઝઘડો માનનો છે, સ્ત્રી અને ધન પછીનો ત્રીજો ઝઘડો માન માટેનો છે. આ 3નો ઝઘડો જેને મટી જાય એ સાચો સંત, સાચો ભક્ત, એ સદા સુખી જ રહે ને કોઈ દી દુઃખ થાય જ નહીં, કોઈ દી દુઃખ થાય નહીં. શ્રીજી મહારાજે સંતોને ઉપદેશ દીધો, હે સંતો, આ પૃથ્વી પર સ્ત્રી અને ધન નામનું તત્વ છે જ નહીં એવો સંકલ્પ કરો,
એવી રીતે તમે વિચરણ કરો. પારિજાતનું પુષ્પ, આવી વાત આપણે ઘણી વખત સાંભળી છે, પારિજાતનું પુષ્પ આવે. એ પારિજાત થાય છે ક્યાં? સ્વર્ગમાં. અહીં તો ફૂલ આવ્યું જ નથી કોઈ દી પારિજાતનું. પારિજાતનું ફૂલ સ્વર્ગમાં થાય છે, આ વાત શાસ્ત્રમાં લખેલી છે. તો આપણને કોઈ દી એવો સંકલ્પ થાય કે ઘનશ્યામ મહારાજ માટે પારિજાતના પુષ્પનો હાર બનાવવો છે આપણે? કારણ કે આપણને ખબર છે કે પારિજાતનું પુષ્પ સ્વર્ગમાં થાય છે, પૃથ્વી પર થતું જ નથી. પૃથ્વી પર થતું જ નથી તો પારિજાતનું ફૂલ આવે ક્યાંથી? જે આ પૃથ્વી પર નથી એનો સંકલ્પ જ કેમ હોય? એમ શ્રીજી મહારાજે પોતાના સંતોને કીધું, સંતો તમારી માટે સ્ત્રી અને ધન આ પૃથ્વી પર છે જ નહીં, સર્જન જ નથી. જેનું સર્જન નથી એનો સંકલ્પ શું? જેનું સર્જન જ નથી થયું આ પૃથ્વી પર એવું કોઈ તત્વ છે જ નહીં મારા માટે, તો પછી જેનું સર્જન નથી એની વાત કેવી? આજે અહીંથી આમ બહાર નીકળો સ્ટ્રીટ ઉપર, અહીં આગળ બધી રેસ્ટોરન્ટો હોય એની અંદર મીટ તો વેચાતું જ હશે, પણ આપણને બધાને ખબર છે આપણે ગમે એટલા ભૂખ્યા થયા હોઈશું, ગમે એટલા ભૂખ્યા થયા હોઈશું, અરે વેજીટેરિયન હોટલ હશે તોય પાકો સત્સંગી હશે, ભૂખ બહુ લાગી છે તો પણ આપણી માટે શું કામનું? આપણી માટે કોઈ વેજીટેરિયન હોટલ છે જ નહીં આ પૃથ્વી પર, કારણ આપણે ખાવું જ નથી હોટલનું. તો ઓલું તો મીઠ છે, એનો તો સંકલ્પ ક્યાં થયો? આપણે ગમે એટલા ભૂખ્યા છીએ, આપણે એનાથી હજાર વખત પસાર થઈએ તો પણ આપણી માટે છે જ નહીં. એવી રીતે સાધુ માટે પૃથ્વી પર સ્ત્રી અને ધન છે જ નહીં. જે સાચો સાધુ છે, જે સાચા સાધુના માર્ગે હાલેલો છે, આ બંને આવા હોય. અને જેને એવું સ્ત્રી અને ધનમાં રાગ ના હોય ને, એને જ ભગવાનમાં રાગ થાય, એને જ ભગવાનમાં રાગ થાય. આ બેમાં જે પકડાયેલો હોય ને, એને કોઈ દી ભગવાનમાં રાગ થાય નહીં. કોઈ પ્રકારના વ્યસનમાં રાગ ન હોય, કોઈ વ્યસન ના હોય ભગવાનના સાધુને, એનો અર્થ એવો નહીં કે ભગવાનના ભગતને હોય, એને પણ ન હોય. પણ સાધુ તો નિર્વ્યસની જ હોય, નિર્વ્યસની હોય. જે કાષ્ટ ચિત્ર અને પથ્થરની પૂતળીથી પણ દૂર રહે, ભગવાન સિવાયના કોઈ પણ વિષયોને જે મનમાં ચિંતવે નહીં, આનું નામ સાધુ છે. પથ્થરની મૂર્તિ હોય સ્ત્રીની, સ્ત્રી સંબંધી પથ્થરમાં કોતરેલું કોઈ સ્ત્રીનું સ્વરૂપ હોય, કે ચિત્ર હાથથી દોરેલું હોય, કે પછી કાષ્ટનું હોય, લાકડાની પૂતળી હોય, તો પણ ભગવાનનો સાધુ છે ને એ પૂતળી હોય ને તેનાથી દૂર રહે. તમને આવે તો આપણો પરિવાર બહુ સમજણવાળો થઈ ગયો, અને હવે આપણા પરિવારોના ઘરોની અંદર એવું બધું બહુ જોવા પણ મળતું નથી, અથવા કદાચ હોય ને અમે જતા હોય ને કાઢી નાખતા હોય, પણ બહુ ઓછું હશે આ કથા વાર્તા દ્વારા. બાકી પહેલાંથી ઘણા વર્ષો પહેલાં ઘણા બધી જગ્યાએ ઉતારા કરવાના થાય, હવે મોટા ઘરો હોય ને ત્યાં વધારે જાજું હોય આવું બધું. મોટા ઘર હોય ત્યાં બધું જાજું હોય કે આ બધી પૂતળીઓ પડી હોય ને આ બધું પડ્યું હોય, એટલે સંતો જાય ને પછી સંતો કે આના ઉપર કપડાં ઢાંકીને અને નાખી દો ગેરેજમાં બાજુ પર અમે રહેતા સુધી. એટલે ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ એવો વિવેક ઘણાને ખબર છે, ન હોય કદાચ ના ખબર હોય તો જણાવી દઉં આજે કથા વાર્તા દરમિયાન, કે જ્યારે તમે ઠાકોરજીને સંતોને પધરામણીએ બોલાવો ત્યારે તમે જે જગ્યા ઉપર, જે રસ્તેથી અને જે જગ્યા સુધી તમારે ઠાકોરજીને સંતોને લઈ જવાના છે, એ જગ્યા સુધીની દિવાલો અને જે રૂમમાં તમારે ઠાકોરજીને સંતોને બેસાડવાના છે એ દિવાલો, એ દિવાલો ઉપર કોઈ પણ બાજુ ઉપર તમારા માતૃશ્રી, તમારા બેન, તમારા દીકરી, તમારા પત્ની, કોઈના પણ ફોટાઓ હોય, તમે સમૂહમાં ગ્રહસ્થ આશ્રમમાં છો, લગાવ્યા હોય, એકલા લગાવેલા હોય, એ બધાય ફોટાઓને સંતોની પધરામણી કરાવતા પહેલાં ઉતારી લેવા. ઉતારી એને ઊંધા અથવા તો ત્યાં જગ્યા ઉપર અથવા બીજે ક્યાંક રૂમમાં, તમારા બેડરૂમમાં મૂકી દેવા, જ્યાં ઠાકોરજીને સંતોને જવાનું જ નથી. પછીથી એ રૂમમાંથી સંતો પધરામણી કરીને નીકળી જાય ત્યાર પછી એ બધા ફોટા પાછા યથાયોગ્ય સ્થાને લગાવવા. ઘણી વખત ઘણાય ભક્તોને ન ખબર હોય આ રીતની, કારણ કે કથા વાર્તા દરમિયાન ક્યારેય સાંભળ્યું ન હોય, ન સાંભળ્યું હોય એટલે રીતની એને ન ખબર હોય. પણ એટલી મર્યાદા, સંતોને તો મર્યાદા હોય, સંતોને ખબર પડે, સંતો એમની રીતે વર્તી લે. અમારે તો કુસંગીને ઘેરે જવાનું થાય,
તો એને ઘેર તો બધી એવી વ્યવસ્થાઓ હોય નહીં, એટલે સંતો પોતાની દ્રષ્ટિથી જેમ વર્તવાનું ઘટે એમ જ વર્તતા હોય. પરંતુ જે રાત દિવસ કથા વાર્તાના યોગવાળા ભક્તો છે, એ પોતે પધરામણી તમે કરાવો અથવા તમે બીજાને ઘેર ગોઠવો, તો તમને ચોક્કસ ખબર હોવી જોઈએ કે સંતોની આટલી મર્યાદા છે. આટલી મર્યાદાથી જ આપણે, હવે તમે વિચારો, જે પરમાત્મા પોતાના સાધુને એક લાકડાની પૂતળી હોય એનાથી દૂર રહેવાનું કહે છે, જે પરમાત્મા પોતાના સાધુને એક પથ્થરમાંથી ઘડેલી ખાલી એક નિર્જીવ સ્ત્રીની મૂર્તિ હોય એનાથી દૂર રહેવાનું કહે છે, તો એ મહારાજને પોતાના સાધુને આ જગતની માયારૂપી સ્ત્રીથી કેટલા નિર્લેપ રાખવા હશે, કેટલા નિર્લેપ રાખવા હશે. કારણ કે પુરુષ માટે સ્ત્રી માયા છે અને સ્ત્રી માટે પુરુષ માયા છે, બંને માટે એકબીજા માયા છે. એ ભગવાનની રચેલી કળ છે, એ માયા ભગવાનની રચેલી છે. એટલે ભગવાન શ્રીહરિએ કીધું કે આ પ્રકારથી જે રે એનું જ સાધુપણું રે, આ પ્રકારથી જે ન રે તો મોટા બ્રહ્મનિષ્ઠ હોય ને તો એ ઉલડી જાય. શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી ગોપાળન સ્વામી માટે જો જોખમ બતાવી દીધું તો પછી એથી મહાન છે કોણ અત્યારે? હવે સાક્ષાત વાત કરવાની વાત જ ક્યાં રહી? ક્યાંય વાત ન થાય, ફોનમાં પણ વાત ન થાય, કોઈ રીતે વાત ન થાય, કોઈ રીતે વાત ના થાય. સ્ત્રી સાથે કોઈ પણ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ફક્ત માની લો કે લખવું છે, ઈમેલ લખવો છે, વોટ્સએપ લખવું છે, તો લખવાની અંદર ક્યાં આપણે એકબીજા જોડે વાત કરવાની છે એમ પણ ન થાય. એ પણ એક વાત છે, એ પણ ડાયરેક્ટ સ્ત્રીનો સંપર્ક છે. સ્ત્રીને ડાયરેક્ટ કોઈ મેસેજ મૂકવો એ પણ સ્ત્રીનો ડાયરેક્ટ સંપર્ક છે. આટલું શ્રીજી મહારાજ પોતાના સાધુને ચીવટતાથી વર્તાવે છે. કારણ કે આ કળિયુગનો અંત આવે, સૂર્યને ચંદ્ર તપે ત્યાં સુધી ક્યારેય પણ કલ્યાણની ઇમારત ખરી ન પડે, એના માટે શ્રીજી મહારાજે આ બંધારણો કર્યા છે. એનો અર્થ એ નથી કે સ્ત્રી ભક્તો પોતાની મૂંઝવણની વાત ન પૂછી શકે. સ્ત્રી ભક્તને કંઈ પૂછવું છે તો યોગ્ય પુરુષ એના દ્વારા જે જગ્યાએ પૂછવાનું છે એ જગ્યાએ એના દ્વારા પૂછાવી શકે છે. એ સંત પણ યોગ્યતાવાળા હોય, એને ભગવાન કે મોટા સાધુએ જવાબદારી સોંપી હોય તો એનો ઉત્તર પુરુષ દ્વારા કરી એ સ્ત્રી ભક્તને પહોંચાડી શકે છે કે આ રીતે વર્તવું. કારણ કે મૂંઝવણ તો આવે તો સંતને પૂછવું છે, તો એની મર્યાદા શું? સત્સંગનો કોઈ પ્રશ્ન થયો, સંતને પૂછવો છે તો સ્ત્રી ભક્ત કેવી રીતે પૂછશે? તો પૂછવા માટેની મર્યાદા છે. એટલે જો અહીં પ્રશ્નોત્તરી થાય ને બધું થાય, જ્યારે ગુરુજી પ્રશ્નોત્તરી કરતા હોય તો કોઈ બહેનોને કોઈ પ્રશ્ન હોય તો પુરુષો ચિઠ્ઠી આપી જાય, અહીં જાહેરમાં ચિઠ્ઠી વંચાય અને જાહેરમાં જે ચિઠ્ઠીનો જવાબ થાય એ વર્તમાનનો ભંગ નથી. પરંતુ કોઈ પણ રીતે સ્ત્રી કે ધનનો સંપર્ક, ત્યાગી માટે પર્સનલ સંપર્ક એને નુકસાનકારક છે. શ્રીજી મહારાજ કે સાચો સાધુ કાષ્ટની ચિત્રણી કે પથ્થરની પૂતળીથી પણ દૂર રહે, દૂર રહે. અહીં આપણે શનિવાર સેટરડે એકવાર અહીં યુવા સભા કરતા હતા અને એક નાની દીકરી આમ દોડીને ઠેક અહીં સુધી આવી જતી હતી, બે ચાર વખત વારી હરિભક્તોએ, પણ તોય હરિભક્તો પાછળ બેઠેલા હતા, તો એ દીકરી દોડીને, બે ત્રણ વર્ષની દીકરી અહીં સુધી દોડીને આવી ગઈ તો તરત રોકટોક કરી કે આ ન ચાલે, તમારે પાછળ બેઠા છો ત્યાંથી ધ્યાન રાખવું પડે. કારણ કે શ્રીજી મહારાજ એક નિર્જીવ પૂતળી છે, એને નથી અડવાનું કહેતા. નાની દીકરી એ ભગવાનનું સ્વરૂપ છે, 5 વર્ષનું બાળકે, એને જોઈને આ દુનિયાનો કોઈ એવો ભ્રષ્ટ માણસ નથી કે એને કોઈ વિકાર થાય. પરંતુ શ્રીજી મહારાજની જે કલમ છે ને, એ કલમ અગત્યની છે. આપણી સમજણ શું છે, આપણે કેવા છીએ, આપણી દ્રષ્ટિ કેવી છે, આપણે કેટલા મહાન છીએ, એ અગત્યનું નથી. અગત્યનું છે શ્રીજી મહારાજની કલમ. શ્રીજી મહારાજની જે કલમ લખેલી હોય ને, બહુ વિચારીને લખેલી હોય, બહુ લાંબા ગાળાની લખેલી હોય, એ આપણને સમજાય કે ના સમજાય આજે, પણ જો એની કલમની બહાર પગ મૂકો તો કોક દિવસ સીતા હરણ જેવું થાય, એ વાત નક્કી છે. વચનની અંદર રે ને કોઈ દી ના થાય. માટે સાચા સાધુ આવા હોય એમ મહારાજ ઓળખાવે છે. પાછા કેવા હોય? વિષય માત્ર કહાવત જેતે
અતિ દુખદાયક જાનત તે સાચે સંતન કી અહરે તે સાચે સંતન કી અહરીતિ વિષય કો ગીને અસત અનીતિ વિષય કો ગીને અસત અનીતિ સાચા સાધુ કેવા હોય તો કે જે જે વિષય કહેવાતા હોય તે બધાને અત્યંત દુઃખદાયક જાણે. સાચા સંતની એ રીત છે કે તે વિષયને ખોટા અને અનિત્ય ગણે. સાચો સાધુ આવો હોય, સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સાચા સાધુ થવા માટેની જે દાખલો છે ને એ પડે પડનો છે. સરહદના સૈનિક કરતાં અઘરામાં અઘરો દાખલો હોય ને તો સાચા સાધુ થવું એ દાખલો છે. સરહદના સૈનિકને પણ ભલે 24 કલાક એની સામે ભય છે, પરંતુ 24 કલાક કદાચ લડાઈ ચાલશે ને તો 5 દિવસ, 10 દિવસ, 2 મહિના, 6 મહિના હાલશે, એનાથી વધારે નહીં હાલે સરહદના સૈનિક માટે. અને ભગવાનના સાચા સંતના માર્ગે જે ચાલેલો છે ને એને તો પડે પડે લડાઈ છે, પડે પડે. એક પડ જો એક પડ આમ ચૂકી જાય ને તો એનું મોત થઈ જાય. નિષ્કુળાન સ્વામી એટલે લખ્યું, રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે. રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે. અતોલ, આપણને લોટરી લાગી હોય 200 મિલિયનની, બરાબર, પછી લોટરી જે લાગી હોય એનો નંબર લઈને જવાનું હોય બેંકની અંદર અને નંબર પછી આપણા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો, એ કાગળિયાને કેવી રીતે સાચવીએ, કેવી રીતે સાચવીએ? બીજા 1000 કામ આવ્યા હોય ને, હું પછી આવીશ, મારે એક અગત્યનું કામ છે. રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. ઓહો, આટલો દિવ્ય સત્સંગ, આટલી અલૌકિક વસ્તુ, આટલી મોંઘી ભાગવતી દીક્ષા ભગવાનનો સાચો સાધુ આ સાધુ માટે છે, એટલે મારા માટે છે ને. તો વિચાર એ કરે કે આટલી મહામૂલી ભાગવતી દીક્ષા, આવું ભગવાનની રાણી તરીકેનું પદ એ મને મળ્યું, અને આ મરેલા હડેલા ઊંટડા જેવા વિષયો એમાં હું હાનો લુપ્ત થાવ. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ જે એક મહિનાથી હડેલું ઊંટ હોય, હડેલું બિલાડું હોય, હડેલું કૂતરું હોય, એની અંદર કેટલા બધી જીવાતો પડી હોય, માખીઓ બનબનતી હોય, એને કોઈ દી ખાવાની, એને કોઈ દી ભોગવવાની, એને કોઈ દી અડવાની, એને કોઈ દી હોંગવાની, એનો કોઈ દી સ્પર્શ કરવાની ઈચ્છા થાય, એમ પરમાત્માનું મને આટલું મોટું પદ મળ્યું ને, એની સામે આ જગતના મોટા સહેનશાઓના પદ હોય, આ જગતની બધી જ વૈભવશાળી વસ્તુ હોય, એ હડેલા કૂતરાને બિલાડા જેવી છે. આ દ્રષ્ટિકોણથી જે જીવે એ દ્રષ્ટિકોણને કેળવવાનો પ્રયત્ન કરે, એક દિવસમાં એ વાત બોલવાથી થઈ જાય એવી નથી, એક દિવસમાં એ વાત કરવાથી સિદ્ધ થઈ જાય એવી નથી, સાંભળવાથી થાય એવી નથી, પરંતુ વારે વારે વિચાર કરવાથી ચોક્કસ એ વાતની સિદ્ધિ થાય છે. પોતાને વિશે બ્રહ્મભાવ, હું તો આત્મા છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું, મુક્ત છું, મુક્ત પદવીના માર્ગે ચાલેલો મુસાફર છું, એનો પોતાનો બ્રહ્મભાવ અને વિષયોની તુચ્છતા બેનો વિચાર કરે એટલે ધીરે 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 એમાંથી પ્રીતિ તૂટે. ભાયાત્માનંદ સ્વામી સુરત ગયા. સુરતની અંદર રસ ને રોટલીની રસોઈઓ હરિભક્તો બહુ આપતા, સંતોને બહુ પ્રેમથી, સંતો હરિભક્તોને તો ભાવ હોય એટલે રસોઈઓ પાકી દે. રસ રોટલીની રસોઈ સંતો જમે એમાંય હરિભક્તો પાછા ભાવથી કે સ્વામી મારી રસોઈ છે, 2 પત્તર નહીં 4 પત્તર રસ જમો પીવો, એટલે સંતો રસ રોટલી હરિભક્તોને રાજી કરવા માટે જમે. ભાયાત્માનંદ સ્વામી છે ને થોડા ત્યાગ વૈરાગવાળા અને ઝાકતા સાધુ, સાધુ ઝાકતો જોઈએ અને સંસારી ઊંઘતો હારો. સંસારી ઊંઘી જાય ને તો કોઈને ઊંધો ના પડે, અને સાધુ ઝાકતો હોય ને તો કોઈક ઊંધો પડેલો હોય ને એને છતો કરે. સાધુ જાગતો હારો અને સંસારી હૂતો હારો. ગુરુજી આવું કથામાં કહે,
સાધુ છે એ જાગતો જોઈએ, કારણ કે એ જાગતો હોય તો બીજાને જગાડે. એટલે ભાયાત્માનંદ સ્વામીએ એક સ્વામીને એમ કીધું, મહાપુરુષ તમારા શરીરે હોજા બહુ ચડ્યા છે, કે તમારા શરીરે સોજા બહુ ચડ્યા છે. તે ઓલા સાધુને થયું કે મારે હોજા બહુ ચડી ગયા લાગે, તે વૈદ્યને બોલાવે, સુરતમાં હારામ હારા વૈદ્યને બોલાવો. કે વૈદ્યને બોલાવીને ઓલા સાધુએ દવા ચાલુ કરી, વૈદ્યની દવા. અમારે સંતો પાસે વૈદ્ય બહુ, વૈદ્ય એટલા બધા હોય, જેટલા વૈદ્યોને અમે ઓળખીએ એટલાને તમે ના ઓળખો. તમારા પાસે વૈદ્ય પાસે જવાનો ટાઈમ ના હોય, અને અમારે તો વૈદ્યોનું લિસ્ટ હોય. તે વૈદ્ય દવાની કોથળીઓ લઈને બે બે તત્વન દાડે મોકલે. તે ભાયાત્માનંદ સ્વામીએ જોયું કે આ કોથળીઓ ક્યાં જાય છે કે રોજ, અને આ વૈદ્ય કોથળીઓ લઈને જાય જ કોની પાસે? ન્યાઓલા સાધુ સભામાં બેઠા હતા, એ કે સ્વામી એ વૈદ્ય મારી પાસે આવે છે. તે સ્વામી કે કેમ તમારે શું જરૂર પડી? સ્વામી તમે કીધું નહીં કે હોજા ચડ્યા છે શરીરે, તે હોજાની દવા કરું છું. સ્વામી કે રહેવા દે, આ વૈદ્ય તારી 1000 કોથળીઓ આપે ને તોય તારી દવા થવાની નથી. તારી દવા તો એ છે કે હું તો એટલે કહું છું કે હરિભક્તો રસ રોટલીની રસોઈ આપે, ઘીમાં જબોડેલી રોટલી એ આજના જમાના જેવું નહોતું કે આટલી આટલી ટોયલી ભરેલી હોય ઘીની, પછી ઉપર અડધી ચમચીનો આમ ભાગ લઈને આમ સેજ લગાવીને એમાંય બે ફૂલકા આમ એક આની ઉપર લીધું હોય ને તો બીજું ફૂલકું એનાથી જ આમ ચોપડે, અને ત્રીજાની હજુ જરૂર પડે તેની ઉપર જ આમ થોડા વર્તમાન ધરાઈ દે, બધાય ફૂલકા ઘીવાળા. એવું નહોતું, એ તો આમ ઘીમાં જબોડીને રોટલી, રસ રોટલી તો જ મજા આવે ને દાદા. આમ ઘીમાં જબોડેલી રોટલી હોય અને રસનો વાટકો હોય તો કાંઈ રસ રોટલી જમ્યા એવું લાગે. તે જમાનો તો એવો હતો, તે ઘીમાં જબોડેલી રોટલી આ જમો છો ને સાધુરામ એટલે હોજા ચડ્યા છે. એટલે આ ઓછી કરો. હરિભક્તો તો રસોઈ દીધે રાખે, આપણે વિવેક રાખવો પડે. હરિભગત તો કે તેને કહી દેવાનું રસોઈ જમી લીધી, એ ક્યાં જોવા આવે? ભગવાન જમ્યા, બટકું આપણે થોડું લઈ લીધું તો રસોઈ હરિભગતનો ભાવ પૂરો થઈ ગયો. એને હતું રસોઈ દીધી દીધી, જમાડ્યા બહુ જમાડ્યા ભાઈ, રાજી. પણ જો હોજા ચડી જાય તો પછી બધાય વિષયોનો આવિર્ભાવ થઈ જાય. એટલા માટે મોટા સંતો મનની અંદર હંમેશા વિષયના નિષેધરૂપી વાતો કર્યા કરતા, ખોટા અને અનિત્ય ગણે, વિષયને ખોટાને અનિત્ય ગણે. સદગુરુ નારાયણદાસજી સ્વામી જૂનાગઢમાં થયા, બહુ મોટા સાધુ, બહુ સમર સાધુ. સદગુરુ બાલમુકુંદાસ સ્વામીના શિષ્ય હતા. બાલમુકુંદાસ સ્વામી કરતાં પણ બળિયાને હવાયા થાય ને એવા હતા. તે સ્વામીને સાધુ થયા ને ત્યારે એવો નિયમ રાખેલો કે મારે કોઈ દી ગળ્યું ચીકનું બહુ ના ખાવું, ખાવું જ નહીં એમ સ્વામી આવો નિયમ રાખેલો. નિયમ લઈ લેવો બહુ હેલો છે, આજીવન એને ટકાવી રાખવો એ બહુ અઘરો છે. એમાં સ્વામીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે ડૉક્ટરે શીરો ખાવાનો કીધો. હવે શીરો ખાવાનો કીધો એટલે સ્વામીના સેવકોએ શીરો બનાવ્યો. શીરો બનાવો પણ ખાલી આમ લોટને શેકી દો અને ખાંડ નાખી દો એટલે શીરો સરસ લાગે? સરસ લાગે? શીરો સરસ તો લાગે, પણ અંદર થોડા એલચી, બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ એ બધું જો નાખો તો ઓર સુગંધીદાર ને ઓર મસાલેદાર શીરો લાગે, બરાબર ને? તે શીરો બનાવ્યો અને શીરો એવો મસાલા બધા તેજાના નાખીને કર્યો ને સ્વામીને દીધો. એટલે સ્વામીએ ડૉક્ટરે કીધેલું એટલે સ્વામી જમ્યા ખરા, પણ સ્વામીએ તરત જ સંતોને કીધું કે સંતો આ શીરાની અંદર આ એલચી ને બધા મસાલા ડૉક્ટરે નાખવાનું નથી કીધું. ડૉક્ટરે તો ફક્ત શીરો ઔષધ તરીકે લેવા કીધો છે, એટલે શીરાની અંદર એક પણ મસાલો બીજો ન નાખશો, ફક્ત લોટ શેકીને જે એની સાકર નાખવાની હોય એ સાકર નાખીને શીરો બનાવો, ઠાકોરજીને ધરાવીને એ મને દો. ઠાકોરજીને ધરાવવા માટે મસાલા નાખજો અને એ કદાચ પ્રસાદી બીજાને દેજો, પણ મને તો મારા ઔષધ અને દવા પૂરતો શીરો દેજો. કેવો નિષેધ, કેવો નિષેધ, બધી વાતનો નિષેધ કેવો. મોટા મોટા સદગુરુ સંતો એવું કરતા હોય છે
કે કેટલો નિશે રાત્રે સૂતા હોય ને તો ટાઢ હોય ને તો પેલી ગોદડી હોય ને એ ઓસી કે મૂકી રાખે, ઓઢે નહીં. કેમ ઓઢે નહીં? તો કે ઠંડી થોડી લાગે ને તો રાત્રે જાગતું રહેવાય, ભજન થાય. અને આપણે પગથી માથા ઉદી એવું પેક કરીને સૂઈ જઈએ કે ઠંડી શું, બહારનું એલારામે રડે, એલારામે સવારની અંદર રડે કે ભાઈ જાગો ને, જાગો ને. તે કાનની અંદર, કાનની ઉપર ઓલું હોય, એનાથી ઉપર વળી વધારે એલારામ અવાજ કરતું હોય તો ડટ્ટિયા નાખી દઈએ, એલારામે ભલે રડતું. અને ગોદડી ઓસી કે મૂકી રાખે, ટાઢ વાય તો ભગવાનનું ભજન થાય. આવું હતું. હવે એનો અર્થ એવો નહીં કે તમે એવું ના કહેતા કે હવે બહાર ટાઢ બહુ છે તો હોઈ જાઓ બહાર જઈને, એવું ના કહેતા. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણને સાનુકૂળતા બધી બહુ જોઈએ. સ્વામીએ વાતોમાં કીધું, આપણે તો બધી વાતે સાનુકૂળ હોય ને ત્યારે ભગવાન ભજાય. હરખું જમ્યા હોઈએ, હરખું હુઈ ગયા હોઈએ, ઠંડી ગરમી બરાબર હોય તો આપણને ભગવાન ભજવાનું સુખ થાય. પણ આપણને ભૂખ્યા રાખ્યા હોય, અપમાન કર્યું હોય, બરાબર, આપણને ઠંડી ગરમી સહન કરવી પડી હોય તો એમ જ થાય કે ક્યાં સુધી ખમીએ. વચનામ તો મહારાજે કહ્યું કે એવો વિચાર આવે ક્યાં સુધી ખમીએ. પણ મહારાજ કે એવો વિચાર ના કરો, મહારાજ કે એવો વિચાર કરો, મારા મોટા ભાગ્ય છે કે આ સાધુ ભેગા ફાટેલ તૂટેલ ગોદડી ઉપર ઠંડી ગરમીને ભૂખ તરસ સહન કરીને પણ મને રહેવા મળ્યું છે, એ મારું બડું ભાગ્ય છે. ત્યાગીને તો એમ વિચારવું. સ્વામી કે પછી અહીં દુઃખ પડે ને તો મહારાજ કે એમ લાગે કે એના કરતાં તો આપણે સુખે ન્યા ભગવાન ભજશું. આમ થાય, મહારાજ કે એનો ત્યાગ ખોટો છે. માટે સાચો સાધુ હોય એ વિષયનો નિષેધ કરવાવાળો હોય. પણ આજે વિષયનો નિષેધ કોઈને ગમે નહીં ભાઈ, કોઈને ગમે નહીં. વિષયનું પોષણ ને વિષયનો સત્કાર બધાને ગમે છે, વિષયનો નિષેધ તો મુમુક્ષુને ગમે, બીજાને ના ગમે. કેવા હોય સાચા સાધુ? વિષય દેખી મન હોવે ઉદાસા, વિષય ભોગ કી મન રખત ન આશા, હરિ બિન વિષય કહાવત જેતા, હરિ બિન વિષય કહાવત જેતા, તાકે મૂલ ઉખારત તેતા, તાકે મૂલ ઉખારત તેતા. તે સંત વિષયને દેખીને મનમાં ઉદાસ થઈ જાય, મનમાં કોઈ પણ વિષય ભોગની આશા રાખે નહીં. ભગવાન સિવાયના જેટલા વિષય કહેવાય છે બધાના મૂળને તે ઉખાડી નાખે. નિષ્કુળાનંદ સ્વામી બોટાદમાંથી નીકળ્યા. તે શિવલાલ શેઠ કે સ્વામી હાલો ને મારે ઘેર. સ્વામી કે તારે ઘેર આવીને કરીશું, તારે ઘેર આવીને મારે કરવાનું શું? સ્વામી હાલો ને હવે પગલાં કરતા જાઓ. પગલાં કરવા ગયા. સ્વામી આવે જમાડીને જાઓ કે રસોઈ તૈયાર છે. તે મોટા શેઠિયાને ત્યાં થોડા કંઈ રોટલા હોય, બિરંજની રસોઈ, બિરંજ દૂધમાં ભાતને બાફે પછી બધા મસાલા નાખે એ બિરંજ. તે બિરંજની રસોઈ કરેલી અને સ્વામીને જમાડવા બેહાડ્યા. અને બિરંજની રસોઈ સ્વામી કે લે નિષ્કુળાનંદ, કે લે નિષ્કુળાનંદ, નિષ્કુળાનંદ લે કે જમ જમ જમ. બધા હરિભક્તો દર્શન કરતા હતા, નિષ્કુળાનંદ સ્વામી જમવા બેઠા એટલે એના દર્શન બધાય કરે. તે નિષ્કુળાનંદ સ્વામી કે જમ નિષ્કુળાનંદ જમ, તું મોહબતી છું મોટાનો, તે મોટાની મોહબત નહીં મેળી શકે. આમ બોલતા બોલતા એક પણ ગ્રાસ જમ્યા નહીં સ્વામી, ભગા શેઠ લઈ ગયા હતા. અરે શિવલાલ શેઠ લઈ ગયા હતા અને ભગા શેઠ ત્યાં જ હતા. એટલે ભગા શેઠે સ્વામીને રાજી કરવા જુવારનો રોટલો કરાવ્યો, તે એ જમ્યા. પણ બિરંજ તો ના જ જમ્યા. આ નિષ્કુળાનંદ સ્વામી આવાના રસ્તે આ બધું અમને ચલાવવા હોય ને એટલે મહારાજ કરે. હવે આજનો યુગ બદલાઈ ગયો. આજે હવે જુવારના રોટલાની યાદ તો સાદું ભોજન જમીએ એટલે જુવારના રોટલા જેવું થયું. બાકી અહીં આગળ ક્યાં વૈભવ ઓછા છે આ દેશમાં? રિદ્ધિયો સિદ્ધિયો તો થન ગણાટ કરે. તમારે જેટલું જોઈએ એટલું, જે મેવા જોઈએ એ દેશમાં ના મળે એટલા વિદેશમાં મળે. બોલો, હારામ હારી ક્વોલિટીનું મળે.
અને બધાને વિવેકપૂર્ણ પૂર્વક જો ગ્રહણ કરવામાં આવે તો ત્યાગ રહે. જો એ વિવેકપૂર્વક ગ્રહણ કરવામાં ન આવે તો એ વિષયો ત્યાગના માથા ઉડાડ દે. અને ત્યાગનું માથું ઉડી જાય, વૈરાગ્યનું માથું ઉડી જાય, પછી આપણું માથું રહે ને માથાની કોઈ કિંમત નહીં. ત્યાગ વૈરાગ્ય ઉડી ગયા, વિષયનો નિષેધ ને વિષયના નિષેધના વિચારો ટળી ગયા, પછી આપણું માથું છે ને તો મળદું જ છે, એમાં કાંઈ નથી. પણ ત્યાગી તો એવો જોઈએ કે જે છોડવું છે આમ સંકલ્પ કર્યો કે આ મૂક્યું ત્યાં મુકાઈ જાય. સ્થાન હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, માન હોય, સન્માન હોય, આબરૂ હોય, ગમે તે વસ્તુ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સંબંધી ગમે તે વસ્તુ હોય, હા, ભગવાનના ભક્તને રાજી કરવા માટે, ભગવાનના સંતને રાજી કરવા માટે, ભગવાનને મોટાની આજ્ઞાએ કરીને મહારાજ સંબંધી વિષયને ભોગવા કંઈ વાંધો નથી. દેહને ટકાવવારૂપ વિષયને ગ્રહણ કરવો પડે ભગવાન સંબંધી. પછી આજે એવું નક્કી કરીએ કે નિષ્કુળાન સ્વામીને બધાય નંદ સંતો ઉઘાડા શરીરે ફરતા, હાલો કાલથી સંતો પ્રકરણ આપણે ચાલુ કરીએ કે ભાઈ ગરમ પાણીએ નાહવું જ નહીં બાથરૂમમાં, સીધું જ આમ જે સૌથી પહેલાં કોલ્ડમાં કોલ્ડ હોય ને એ જ પાણીથી નાહવું, તો બપોરે જ ફોન કરવો પડે એક હરિભગતને, પાંચ સંતોને દવાખાને લઈ જવાના છે. એટલે એવું પણ નહીં, એવું પણ નહીં. કેટલુંક આપણું દ્રષ્ટાંતરૂપ હોય, મોટા સંતોનું જીવન દ્રષ્ટાંતરૂપ હોય કે આવા એ હતા તો તમે કમસે કમ એના જેટલું ન કરી શકો, પણ એટલું ઓવર તો ન જાઓ કે જેનાથી કલ્યાણનો માર્ગ ચૂકાઈ જાય. દ્રષ્ટાંત માટે છે, દ્રષ્ટાંત માટે. મોટા મોટા હરિભક્તો થયા એવું આ તમે કરવા જાઓ તો ઘણી તકલીફ થાય, કારણ કે દેશ કાળ પ્રમાણે શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે. હવે અમારે ધર્મામૃતમાં સાધુ માટે એવું લખ્યું કે સાધુએ બસેરના આશરે એક દિવસનું અનાજ માગવું. બસેર, બસેર અનાજ એટલે કેટલું થયું? એક કિલો. એક સાધુ એક કિલો અનાજ માગી શકે એક દિવસનું, આવું ધર્મામૃતમાં લખ્યું. આજ એક કિલોની અંદર તો છે ને અમે બધા બે ટંગ જમીન હોઈ જઈએ. એક કિલો અનાજ કેટલું થયું? આજથી વર્ષો પહેલાંના ખોરાક કેવા હતા, આજે ખોરાક કેવા થઈ ગયા? આજે એક રોટલી કે બે રોટલી જમે ત્યાં તો વ્યક્તિ કે બસ. પણ તમે આજે જૂના જમાનાના ખોરાકો જોયા જ છે ને કેવા હતા, કામે એવું કરતા, ખોરાક એવા હતા. એમ આજથી વર્ષો પહેલાં સંતો જે સાધુ થવાવાળા હતા એ વખતના દેશ કાળ બધું જુદું હતું, શરીરની અવસ્થાઓ જુદી હતી, એ પ્રકારનું એ જમાનામાં હતું. હવે આજ કોમ્પ્યુટર ચલાવતો ને કોલેજ કરતો કરતો સાધુ થયો હોય, પછી તમે એને એમ કહો કે ગુણાતીતાનંદ સ્વામી, બાલ મુકુંદાસ સ્વામી હવારના આવી રીતે રોટલા ઘડતા હતા, હાલો બેસી જાઓ. આ ભગતને બેહાડી દે અત્યારે કે હાલો રોટલા ઘડવા આવે. હો માણસ, હવાર ચાર વાગે ઉઠીને બપોરના બે વાગ્યા સુધી રોટલા ઘડવા, એ યુગ એ પ્રકારનો હતો. અત્યારનો યુગ જુદી રીતે છે. આજે જે સાધુ થવા આવે છે એ મોટા બેડમાં સૂતા હોય, ડબલ બેડમાં, એ અહીં આવી અને એક સાદડી ઉપર હુવા માંડે, એ અહીં આવી એક ઇંચની ગાદલી ઉપર હુવા માંડે, આ જ મોટો કોથળો, આ જ મોટો ત્યાગ વૈરાગ. એટલે સમય દેશ કાળ પ્રમાણે બધામાં ચેન્જીસ આવે. પછી ગોતવા જાય કે ઓહો પેલા કોથળા પર હુતા હતા, હવે કોથળાવાળા ક્યાં છે? હવે કોથળો જ નથી મળતો ભાઈ અત્યારે. કોથળો આ કોથળા, આ પડ્યા એ કોથળા, આ યુગના જ કોથળા છે. એમ જો વિચારે તો વાંધો ના આવે, નહીં તો ગોતતાય ના આવડે, આખી જિંદગી જાય તોય કોઈ મળે નહીં. જે સંત વિષયોનો અભાવ કરાવે તે જ સાચા સંત કહેવાય છે. જે વિષયોનો અભાવ કરાવી દે, જગતમાંથી પ્રીતિ તોડી નાખે, સાચા સાધુનું સૌથી મોટું લક્ષણ જ આ છે. એના દર્શન કરવાથી, એની વાત સાંભળવાથી, એની ક્રિયા જોવાથી, એની હામું જોઈ રહેવાથી આપણને જગત તરફનું ખેંચાણ ઓછું થાય, ભગવાન તરફનું ખેંચાણ વધે, મન મંથન થાય અને આત્મરંજન થાય, મનનું મંથન થઈ જાય અને આત્માનું રંજન થઈ જાય, એ સાચો સાધુ છે. જેના થકી આપણો આત્મા જાગી જાય મોક્ષના માર્ગે, એ જાગેલો જ જગાડી શકે, હૂતેલો ન જગાડી શકે. જે જાગેલો છે એ જ જગાડી શકે, એ જ ચલાવી શકે. જે સંત વિષયોનો અભાવ કરાવે તે જ સાચા સંત કહેવાય છે. વિષય કો કરાવે અભાવ જે હા, સાચે સંત હિ કહાવે તે હા. વિષય કો હોવે
અભાવ જબ હે વિષય કહોવે, અભાવ જબ હે મૂર્તિ મે ચોટે વૃત્તિ તબહી, મૂર્તિ મે ચોટે વૃત્તિ તબહી. વિષયમાં જ્યાં સુધી પ્રીતિ છે ત્યાં સુધી મૂર્તિમાં કોઈ દી પ્રીતિ થાય નહીં. વિષયનો નિષેધ કરે ત્યારે જ મૂર્તિમાં પ્રીતિ થાય, એવીના પ્રીતિ થાય જ નહીં. અને સાચો સાધુ એ કરે, એ કરે. ચકુભાઈ હતા એક, ચકુભાઈ પ્રેમાનંદ સ્વામી પાસે કીર્તન ગાન શીખતા હતા, નાગર બ્રાહ્મણ એ ચકુભાઈ. પણ એમનો આમ રાજાશાહી આમ મોભો એવો, ખાવું પીવું એવું, પાન બીડું ચાવતા ચાવતા આવે. એમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને એકવાર યોગ થઈ ગયો અને સ્વામીએ કીધું, ચકુભાઈ આ તમારા ઠાઠમાં ઠાના કે? તો સ્વામી જમાડવા બેઠા હતા એટલે ચકુભાઈને એવું, ગાલો ને સંતો ભેગા કાંઈક હોય તો જમીએ. તો સ્વામીએ તો રોટલો ને છાશ જમતા હતા, એ રોટલો પાછો આગલા દીનો હૂકો હતો, તો પથ્થરમાં પડ્યો. ચકુભાઈ સમજ્યા કે કંઈક બટકું પડ્યું લાગે છે. સ્વામીને કે, સ્વામી આજ તો તમારી ભેગા ભોજન કરીએ. સ્વામી કે, ચકુભાઈ આ તમારા જેવા સ્વાદી આ ભોજન નહીં કરીએ કે અમારું કે? સ્વામી રોટલો ને છાશ ચોડીને જમીન ઊભા થયા. ચકુભાઈએ દૂરથી જોયું. ચકુભાઈ કે, સ્વામી નાના તમારો પ્રસાદ તો દો. તે સ્વામી આટલો દીધો રોટલો ને, ઓહો જોઈને જ એમ થયું કે આ કેમ ગળા હેઠે ઉતરે. ઓહો સ્વામી તમે આવું જમે, આવડા મોટા મંદિરના મહંત અને તમે આવું ભોજન કરો છો? એનો આત્મા જાગી ગયો. પોતાને ઘેર રોજ ખાવા પીવા માટે રોજનો એને તકલીફ, રોજના ઝઘડા ઘરવાળારે કરતા, આ નથી આ નથી આ નથી, ઘરે ગયા એ દિવસ કોઈ ઝઘડો જ નહીં, બસ ભગવાનને ધરાવેલું જે હોય. એના ઘરવાળાને આશ્ચર્ય લાગ્યું. તો કે કેમ થયું? તો કે બસ એક મોટા સાધુની ટકોર, મોટા સાધુની ટકોર એને એને ઝીલી લીધી. એટલે જેને નિષેધ હોય વિષયનો એ બીજાને વિષયોનો અભાવ કરાવી શકે. સાચા સંત એને કહેવાય. વિષયોનું પોષણ આપે, સ્વભાવનું પોષણ આપે એ સાચો સાધુ નથી. પણ જીવને ગમે છે કયું? સ્વભાવને પોષણ મળે હવને ગમે, સ્વભાવને ઘસે અને વિષયનો નિષેધ કરે ને એ કોઈને ના ગમે. એ કડવું ઝેર જેવું લાગે, કડવા ઝેર જેવું લાગે. પણ વિષયનું પ્રવર્તન થતું હોય, હા ત્યાં બધાને ગમે. શિવલાલ શેઠે મોટી મૂર્તિ પધરાવી, હરિકૃષ્ણ મહારાજની ભાવનગરમાં રઘુવીરજીની સવારી કઢાવી, માન સન્માનને બધાનો યોગ થયો, ગમી ગયું. પણ સ્વામીએ કેવા ટકોર્યા કે શિવલાલ તે આ બહુ મોટું કામ કર્યું, તારા જીવ સામે જોઉં તો અડધો સત્સંગ છે, આમ કીધું. એટલે નિષેધ કરે ભગવાનના સાચા સાધુ. વઢે રોકે ટોકે એ સાચા સાધુનું લક્ષણ છે. તે સિવાય કરોડો ઉપાય કરે તો પણ મનોવૃત્તિ હરિમૂર્તિમાં સ્થિર થતી નથી ને જન્મ મરણનું અપાર દુઃખ છે તેને કહેવા જઈએ તો તેનો પાર આવતો નથી. સાચા સાધુની જરૂર અંતકાળે પણ પડે છે. અંતકાળ સુધી સાચા સાધુની જરૂર પડે છે. કારણ કે કલ્યાણના માર્ગની અંદર એટલા બધા વિઘ્ન છે, એટલા બધા વિઘ્ન છે કે ના પૂછો વાત, એટલા વિઘ્ન છે. એક ભગત થઈ ગયા ગુણાદિતાનંદ સ્વામીના બહુ કૃપાપાત્ર હતા, બહુ કૃપાપાત્ર, અર્જનભાઈ કરીને ઉપલેટાના હતા. સ્થિતિ બહુ સારી, ગૃહસ્થ આશ્રમમાં હતા અને સ્થિતિ બહુ સારી હતી. તે અર્જનભાઈ કેવી સ્થિતિવાળા ભગત હતા, એની દીકરી પરનાવાની થઈ ભગતની, ઉપલેટાના અર્જન બાપાની દીકરી. સામે પક્ષવાળા જોવા આવ્યા દીકરીને, તે દીકરીને નાક ઉપર સીડીનું ચિહ્ન હતું. હવે પેલું સીડીનું ચિહ્ન એટલે દીકરી આમ થોડી દેખાવની અંદર એ લાગે, એટલે સામેવાળા પછી અર્જન ભગત આરે બેઠા ડિસ્કસ કરવા માટે લગ્નનું કેમ કરવું કાતે. ત્યારે મહેમાનોએ અંદર અંદર વાત કરતા હતા અને પછી કીધું, અર્જન બાપા તમારી દીકરી આમ તો બધી રીતે બરાબર છે પણ જરા ભીનેવાન છે અને એના નાક ઉપર છે સીડીનો ડાઘ છે. તે અર્જન બાપાએ સહજ રીતે કહ્યું, હશે હશે, છે એવું ના કીધું, હશે. મહેમાનોને આશ્ચર્ય થયું, બધા અંદર અંદર વાત કહેવા લાગે કે અર્જનભાઈ કે હશે એમ કેમ કે છે? તો એને દીકરીના મોઢા ઉપર સીડીનો ડાઘ હોય એની ખબર નહીં હોય, બાપ થઈને આટલી નહીં ખબર હોય, ઘરમાં રોજ રહેતો. મહેમાનોની વાત સાંભળીને અર્જનભાઈ બોલ્યા,
તમને મારી વાત નહીં મનાય, પણ મેં જો મારી દીકરીનું મોઢું નિરખીને જોયું હોય તો ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. વિચારો તો ખરા, કેવી સ્થિતિવાળા હરિભગત. મેં મારી દીકરીનું મોઢું નિરખીને જોયું હોય તો ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. ઘરમાં મેં વ્યવહાર તો કર્યો છે, દીકરીને મોટી કરી છે, દીકરી સાથે વ્યવહાર પડે તો વાતચીત કરી છે, દીકરી મને જમાડે પણ છે, પરંતુ મેં એના મુખારવિંદ સામું ક્યારેય પણ ધારીને જોયું નથી, એટલે મને નથી ખબર. હવે સામાન્ય સંસારીના મગજમાં ના ઉતરે એવી વાત છે, પણ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમનું આ પરિણામ હતું. સ્વયં ગુણાનંદ સ્વામી અર્જનભાઈ લાલાભાઈની સ્થિતિની વાત કરતા બહુ ઊંચા હરિભક્તો છે, છતાં પણ કેવું થયું એ હું કહું છું. અર્જનભાઈની આ વાત નવાઈ ભરેલી હતી, પણ હવે બીજી વાત. એ અર્જનભાઈનો એક દીકરો હતો જયરામ. એ જયરામ કરીને જે દીકરો હતો બહુ સારો ભગત હતો. પાછલી ઉંમરમાં અર્જનભાઈની 4 વર્ષ સુધી બીમાર રહ્યા ત્યારે બાપાની માંદગીની અંદર અર્જન બાપાની બહુ સેવા કરી. અર્જન બાપાની બહુ સેવા કરી તે એકવાર ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી ત્યાં ઉપલેટા પધારેલા, એટલે આ ભગત કૃષ્ણચરણ સ્વામી પાસે જયરામ ભગત ગયા અને જયરામ ભગતે સ્વામીને કહ્યું કે મારા બાપા તો મહાન મુક્ત છે, મહારાજને ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી વગેરેના આશીર્વાદ પણ મેળવ્યા છે, છતાં આમ કેમ થાય છે? 4 વર્ષથી બાપા બીમાર રહે છે, આટલી આટલી પીડા ભોગવે છે, છતાં મહારાજ એને તેડવા કેમ નથી આવતા? શું મહારાજ અને મોટા સંતો એમને ભૂલી ગયા હશે? આવો પ્રશ્ન કર્યો જયરામ ભગતે. સ્વામી બોલ્યા, મહારાજને મોટા સંતો ભગવાન ભગતને ભૂલે એવા નથી, તેઓ બધું જ જાણતા હોય, તમે મહારાજને પ્રાર્થના કરો એટલે મહારાજ આવે એમને તેડી જશે. આટલું કહીને સ્વામીએ વિદાય લીધી. જયરામ ભગતે મહારાજને પ્રાર્થના કરી, રાત્રે મહારાજે જયરામને દર્શન આપ્યા અને મહારાજે કહ્યું, જયરામ તારા બાપાને અમે ભૂલ્યા નથી, તારા બાપાને અમે નથી ભૂલ્યા, એને તારા દીકરામાં થોડી વાસના છે. જેને પોતાની દીકરીના નાક ઉપરના સીડીના ડાઘની ખબર નહોતી, મહારાજના આશીર્વાદ જેના માથે, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ, એને પોતાના દીકરાના દીકરામાં હેત થઈ ગયું અને એ હેત આવે એને વિઘન રૂપે આવીને ઊભું રહ્યું છે. મહારાજે કીધું તારા બાપાને તારા છોકરામાં બહુ હેત છે, એટલે એને તારા દીકરામાંથી હેત તૂટે એવું તું કર. જયરામે કહ્યું, મહારાજ હું શું કરું તેને હેત તૂટે? મને કાંઈ ઉપાય થોડો મળે, હું થોડો સદગુરુ છું. તો બાપાની વાસના તૂટે મહારાજે હસીને કહ્યું, તારા દીકરાને કહેજે કે લાકડી લઈને ડોસાને ડારો દે, એટલે વાસના છે ને એ તૂટી જશે. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે જયરામે પોતાના છોકરાને મહારાજે જે કહી હતી, બાપા હારા હરિભગત, એટલે છોકરાને એમ હોય કે દાદા બહુ ભગત છે, એટલે છોકરો દાદાને પાસે વાતો સાંભળવા જાય, આ કરવા જાય, દાદા એમ જ કહે કે ભાઈ હું તો એને સત્સંગ પણ થઈ ગયું, પેલું મોહવાળું હેત છોડવાનો તો હવે છૂટે નહીં એવું હેત થઈ ગયું, સત્સંગ કરાવતા કરાવતા થઈ ગયું દાદાને, સમજ્યા ને, કે છોકરાના છોકરાને વાતો સત્સંગની કરું એમાં હેત બંધાઈ ગયું, હવે આ ઘાટી કેવી અઘરી. અને પછી બીજે દિવસે જયરામે પોતાના છોકરાને સમજાવ્યો, બધી વાત સમજાવીને કહ્યું, આપણે બાપાના જીવનું ભલું કરવું છે, માટે તું ખોટે ખોટી લાકડી ઉગામીને બાપાને ડારો દે એટલે બાપાને હેત મટી જશે. એને બધું સમજાવ્યું પોતાના દીકરાને કે આવું છે ને મહારાજે મને કીધું છે. છોકરાએ હાથમાં લાકડી લીધી, બાપાને ડારો દીધો ને કહ્યું, આવા મોટા ભગત થઈને મહારાજને બદલે મારામાં હું મન રાખો છો, મહારાજને સંભાળો, કેવાના તમે કૃપાપાત્ર છો, ગોપાળન સ્વામી ગુણાનંદ સ્વામીના કૃપાપાત્ર થઈને મારા જેવા ડેટિયા મેદ રાખો છો, આ લાકડી જોઈ છે? આમ જ્યારે અર્જન બાપાને કીધું, અર્જન બાપા કાંઈ એવા નહોતા કે એને લાકડી બતાવવી પડે, તરત અંતરદૃષ્ટિ થઈ ગઈ, મોટાના કૃપાપાત્ર હતા, આવા મોટાને થાય પણ નહીં આવું, પણ મારાને તમારા ઉપદેશ માટે આવું ચરિત્ર મહારાજે કરાવ્યું હોય, બાકી ગોપાળન સ્વામીને ગુણાનંદ સ્વામીનો કૃપાપાત્ર હોય અને પોતાની દીકરીનો જેને સીડીનું ચિહ્ન ન ખબર હોય એ હોય કેવા અંતરદૃષ્ટિવાળા, એને વળી છોકરાના છોકરામાં હેત કેમ થાય? પણ આવી ઊંચી સ્થિતિવાળા ભગવાનના ભક્તોના ચરિત્ર દ્વારા મહારાજ આપણને સાવધાન કરે છે કે રખે આપણી કસર ન રહી જાય. અને પછી
સાવધાન થઈ ગયા. મનમાં થયું, અરે મેં આટલા આટલા વર્ષ સુધી સ્વામીનો સમાગમ કર્યો, કાંઠે પહોંચ્યો ત્યાં વાહન બુડાડવાનું કર્યું. આમ પસ્તાવો કરીને અર્જન બાપા વાસના માત્રનો ત્યાગ કરીને મહારાજને સંભાળવા લાગ્યા. થોડા સમયમાં ગુણાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી મહારાજ આવ્યા અને અર્જન બાપા ધામમાં ગયા. બોલો, માટે સાધુ શું કરે? તો કે સંત વિષયનો અભાવ કરાવે અને ભગવાનમાં પ્રીતિ કરાવે. મનોવૃત્તિ ભગવાનની મૂર્તિમાં સ્થિર થતી ન હોય એ સાધુના સમાગમથી થાય. જ્યારે મનમાં એવા બધા દુઃખનો વિચાર કરવામાં આવે ત્યારે સત્સંગમાં પ્રેમ થાય છે. સૌથી દુઃખમાં દુઃખ જો કોઈ હોય ને તો જન્મ અને મૃત્યુનું દુઃખ છે. એનો વિચાર કોઈ કરે ને તો તરત ભગવાનની મૂર્તિમાં હેત થઈ જાય. આમ થોડી કલ્પના જ કરવાની, 84 લાખ જન્મો છે ને, એમાંના 10-12 જન્મને સંભાળવાના, કે મારો જન્મ જ્યારે ચિત્તાનો આવ્યો હશે, સિંહનો આવ્યો હશે, પક્ષીનો આવ્યો હશે, કબૂતરનો આવ્યો હશે, ચકલીનો આવ્યો હશે, ગધેડાનો આવ્યો હશે, સર્પનો આવ્યો હશે, માછલીનો આવ્યો હશે, એટલા બધા જન્મ ઝાડનો આવ્યો હશે, પહાડનો આવ્યો હશે, આવા 10-12 જન્મનો વિચાર કરીએ ને અને એ જન્મની અંદર ભોગવેલા દુઃખ કેવા હશે એનો વિચાર કરીએ, બસ આટલું તો વૈરાગ્ય માટે કાફી છે. આ જગતમાં કાંઈ બીજી જરૂર નથી, કાંઈ જરૂર નથી. 5-10 જન્મનો ખાલી આમ વિચાર કરીએ કે આવા આવા જન્મમાં મેં કેવા દુઃખ ભોગવ્યા હશે, અને હજુ જો ભગવાન નહીં ભજું, હજુ જો ભગવાનને પામવા માટે ખરેખરો કમર બાંધીને નહીં મંડું, તો એ જન્મ તો ફ્રી ઓફ ચાર્જ મળે છે. લાઈનો પડી છે 84 લાખ માટે, કોઈને કંઈ એમના કરવું પડે, ડ્રો જેવું નથી, લોટરી લાગે એવું નહીં. હવને લોટરી લાગેલી છે, 84 લાખની લોટરીમાંથી જ બહાર નીકળવાનું છે. ફ્રી ઓફ ચાર્જ લાગી ગઈ છે લોટરી, એમાંથી બહાર નીકળવા માટે તો આ સત્સંગ છે કે ભૂલથી લોટરી રમવા જતા રહ્યા, લાગી ગઈ પછી ઉપાધિ થઈ. બોલો, અત્યારે કોઈ આપણને મારી નાખે નહીં, આપણને કોઈ બીક ના હોય, પણ 600 મિલિયન ને 5000 મિલિયન ને 10000 મિલિયન જો લાગી જાય ક્યાંક, તો ભાઈ ભય કેટલો વધી જાય, કેટલો ભય વધી જાય. સારું, કોઈ ઉપાધિ જ નહીં કરે ને આપણને, પણ ગરીબ જેવા રાખ્યા હોય તો કાંઈ ઉપાધિ ખરી. અમને એક જણનો વિડીયો કોઈએ મોકલ્યો હતો, $1500 કરોડ ઘરમાંથી પકડાયા કોઈ પટેલના, ખબર નહીં મેં કીધું જેના ઘરમાંથી પકડાયા, પણ જેના ઘરમાં $1500 એટલા હશે એને ચિંતા થાય. એની બેગો બધી હતી ને એમાં કંઈક સોનાની બંગડીઓ ને એમ તેમ હતું. હવે સાચો વિડીયો ખોટો વિડીયો એ ભગવાનને ખબર, પણ માની લો એ સાચું છે ખોટું છે, પણ દ્રષ્ટાંત તો બહુ સરસ છે. હવે એ બેગોમાંથી એવી સોનાની બંગડીઓ નીકળે તો એને ઊંઘ આરામ થાય. આપણી બેગે ફાટલીઓ કોક લઈ જાય પાછી મૂકી જવી પડે, એને વિલે તૂટી ગયું હોય એ લઈ જાય તો પાછી મૂકવું પડે. ઘરનો દરવાજો તોડે ને તો ઘરનો દરવાજો તોડવાનો બિચારાને ખર્ચો થાય. એવું ભગવાને રાખ્યું હોય તો ખરેખર આપણને સુખી રાખ્યા, દુઃખી નથી રાખ્યા. પણ જીવને લાગે છે શું, એમાં દુઃખ, એમાં સુખ નથી લાગતું, પણ એમાં જ સુખ છે. સૌથી વધારે સુખિયા તો તમે છો દાદાઓ બે, કાંઈ ઉપાધિ નહીં. બોલો ના, હવે માયા લૂંટી શકે ના, આ બાજુ કાંઈ માયા લૂંટી ના શકે અહીં રહો એટલે બરાબર. અને બાકી જોઈએ કેટલું શરીરને એટલું મળી જાય સુખેથી, ભગવાનનો પ્રસાદ જમીન ભગવાનના કીર્તન ગઈને પૂરું થાય. બોલો કેટલા સુખિયા, કયું પ્રારબ્ધ, કેવું મોટા સાધુઓના આશીર્વાદ કોક જગ્યાએ ફળી ગયા, આવું પ્રારબ્ધ આ દેશની ભૂમિ પર મળી ગયું એનો વિચાર કરો ને તો એમ લાગે કે આખા અમેરિકાની અંદર જેટલા મોટા અબજોપતિઓ ગણાતા હોય ને એમાં મોટા મોટી મૂડી કોની પાસે છે? દાદાઓ પાસે છે. દાદા સૌથી મોટી મૂડી તમારી પાસે છે. બોલો, રોજ ઉઠીને ભગવાનના દર્શન પ્રત્યક્ષ, સાધુના દર્શન પ્રત્યક્ષ, આ બધાને તો કેમેરાથી કરવાના, અને તમારે તો પ્રત્યક્ષ બોલતા ચાલતા પ્રત્યક્ષ. આ કરોડો રૂપિયા ખર્ચતા ક્યાં મળે એવું છે? આ ભગત જો કેટલા આશિષભાઈને કેટલું છે બરાબર, કેટલું ખેંચાણ છે, તોય એમને દિવસના 3 કલાક દર્શન થાય ભગવાનને સાધુના, રોજ આવે છે 2-3 કલાક દર્શન થાય પ્રત્યક્ષ તો, પણ આખો દી તો ના થાય. બોલો હવે તમારી યારે ઈર્ષામાં ઉતરે ત્યારે થાય એવું છે. પણ કહેવાનો અર્થ જો વિચારીએ ને તો આપણને ભગવાને એટલું બધું સરસ દીધું છે, અમને ને તમને બધાયને, અમને આટલો દિવ્ય ત્યાગાશ્રમ દીધો, આટલું સુંદર પદ મહારાજે દીધું, આનાથી મોટું મહારાજ અમને શું આપે?
શું આપે? આપણી લાયકાત કરતાં ઘણું વધારે દીધું છે. હવે તો કંઈક ભગવાનને ગમે એવું જીવન રાખીને, ભગવાનને ગમે એમ પાર પાડી દઈએ ને, તો ઘણું છે. આનાથી શ્રેષ્ઠ અને આનાથી સારું ભગવાન શું દે કે હવાર ઉઠોને તમે ભજન કરી શકો, કથા કરી શકો, કથા વાર્તા સાંભળી શકો, શાસ્ત્રોનો અભ્યાસ કરી શકો, આત્મ ઉન્નતિ કરી શકો, મોટા સદગુરુના કૃપા પાત્ર બની શકો, એવો આટલા આનાથી વધારે સંયોગ આવે મહારાજ હારામ હારો શું દે? મને તો એવું જ લાગે કે જે સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સંગતો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સ્વરૂપ હતું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે શાસ્ત્રો હતા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સદગુરુ સંતો ભક્ત, એની વચ્ચે જ મહારાજે આપણને મૂકી દીધા છે. વગર ખર્ચે ને વગર કંઈ કરે, હવે તો બસ એના કેફમાં આનંદમાં મોક્ષના માર્ગે આગળ વધ્યા કરવાનું, આપણી તાકાત પ્રમાણે ધીરે 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 આગળ વધવાનું, થાકી નહીં જવાનું. કદાચ આપણે થોડુંક અંતર કાપીશું અને લાખો માઇલ રહી ગયા હશે તો વાંધો નહીં, જમ્બો જેટ પ્લેનો બેઠા જ છે. આપણને પ્રેક્ટિસ કરાવાય એમ કે તમે ચાલો, પછી આપણને લાગે કે હું નથી ચાલી શકું એમ, અને આપણને લાગે હવે તો ચલાય એવું યુદ્ધથી, તે દી આપણે તરત જ 911 ફોન કરો ને તો એને આવતાય 2-3 મિનિટ થાય, આ જમ્બો જેટને આવતા 2-3 મિનિટ પણ ન થાય. સંકલ્પ થાય ને કે હવે મારાથી ચલાય જ નહીં, ત્યાં તો આવીને ઊભું રહી ગયું, બેસી જા ભાઈ, હાલ નથી ચલાય એવું ને, બેસી જા, સીધું પહોંચાડી દે સીધા ધામમાં મૂર્તિની વચ્ચે. માટે એવો યોગ આપ્યો છે. પણ પેલા દુઃખનો વિચાર કરીએ ને તો આ સુખની ભૂખ જાગે. જે સંસારના દુઃખનો વિચાર ન કરે તેને ક્યારેય સત્સંગ થાય જ નહીં, એને સત્સંગ ગુણ બુદ્ધિવાળો થાય. સંસારના દુઃખના વિચાર કરવાના, સંસારનું દુઃખ કેટલું છે. શાસ્ત્રોને સત્સંગરૂપી નાવમાં બેઠા વિના જીવ કોઈ સંસારરૂપી સાગરના પારને પામી શકતો નથી. શાસ્ત્રોમાં ઠેક ઠેકાને આવી બધી વાતો કહી હોય છે, તેને જે મોક્ષભાગી જીવ હોય તે ગ્રહણ કરે છે. જેને અધર્મ આચરણમાં રુચિ હોય તે સત્સંગનો અભાવ અવગુણ લે છે. જે મનુષ્ય નીતિના માર્ગને તોડી નાખે છે તેના માથાને જમદૂતો ફોડી નાખે છે. વર્તમાન જીવનમાં પણ જે નીતિથી બહાર ચાલે તેને આ દુનિયામાં પણ જ્યાં ત્યાં માર ખાવો પડે છે. નીતિ તેને જાણવી જે વેદે કહી છે, વેદોના સાર પણ નીતિ પ્રમાણે ચાલવું તે જ છે. નીતિથી ચાલવું એ તો શ્રીજી મહારાજે પણ સદાચાર એ ધર્મ આવું ગણાવ્યું છે. જો નીતિ પ્રમાણે ન ચાલવામાં આવે તો કેવું દુઃખ આવે. એક દૃષ્ટાંત અક્ષરાનંદ સ્વામીએ કીધું હતું, લખ્યું છે. એક બ્રાહ્મણ હતો, તેલ નાખીને 2000 રૂપિયા ભેગા કર્યા એને. પછી એને એક શેઠની દુકાને અનામત રાખવા મૂક્યા અને એક ગરડી ડોસીને સાક્ષી રાખી. એ જમાનામાં કહે બહુ કોર્ટ પેપર જેવું નહીં, એટલે એકને સાક્ષી રાખી ડોસીને. પરદેશમાં પછી એ બ્રાહ્મણ પાછો કમાવા ગયો. પછી થોડા વર્ષે શહેરમાં પાછો આવ્યો, આવીને શેઠને કહ્યું કે મારા રૂપિયા લાવો. એટલે શેઠ એકદમ આમ ગુસ્સે થઈ ગયો અને ધમકી મારીને ધક્કો મારીને કે રૂપિયા કેવા, તું કોણ છો? બ્રાહ્મણ બોલ્યો, ઓલી ડોસી સાક્ષી છે ને, બોલાવું. પછી ડોસીને બોલાવી લાવે. પેલો વાણિયો બહુ ઉસ્તાદ હતો, તે ડોસીને આંખો કાઢીને બીવડાવી કે જો બોલી છે તો તારી ખબર છે એમ. એટલે ડોસી પછી એમ બોલી ગઈ, એને કાનાડા હાથ દીધા, ભા હું જાણતી નથી, હું જાણતી નથી. પેલો બ્રાહ્મણ કે સારું. એ ગયો, પવિત્ર ભૂદેવ હતો, કાશી ગયો, કમળ પૂજા કરી, જાતે જ કમળ પૂજા એટલે ગળું કાપીને મૃત્યુ પામે. અને સંકલ્પ એને એવો કર્યો કમળ પૂજામાં કે ઓલા વાણિયાને ત્યાં કોઈ દીકરો નથી તો મારે દીકરો થવું છે. કાશીમાં મર્યો અને ઓલાને ત્યાં, ઓલાને કેટલા સમયથી દીકરો નહોતો એટલે બહુ પથ્થર પૂજેલા, તો એને ન્યા દીકરો થયો આ બ્રાહ્મણ. પછી દીકરો થયો, દીકરો થતો નહોતો, દીકરો થયો. આને તો નક્કી કર્યું હતું કે દીકરો થઈને મારે મારા રૂપિયા લેવા છે 2000. એટલે કાશ્ય જઈને કમળ પૂજા કરીને પછી એ છોકરો આને ત્યાં દીકરા રૂપે જન્મ્યો. છોકરો 12 વર્ષનો થયો અને ઓલી ડોસી પણ ઓલી બાજુ મૃત્યુ પામી, તે એક મોટા શેઠને ત્યાં જન્મી. આ બ્રાહ્મણે નક્કી કરેલું કે આને પાઠ ભણાવો છે, ઓલી ડોસીને ભણાવો છે. એટલે ડોસી મરી, પાછી એ કોઈક મોટા શેઠિયાને ત્યાં જન્મી અને શેઠના દીકરાના લગ્ન એ દીકરી સાથે કર્યા. પહેલાં બાળપણમાં પહેલાં લગ્ન થઈ જતા ને, એમ એનું લગ્ન નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા. લગ્ન કર્યા પછી છોકરો તરત માંદો પડ્યો,
એટલે શેઠાણીએ માનતા કરી, છોકરો જો સાજો થશે તો 2000 રૂપિયાનું બ્રાહ્મણને પુણ્ય કરીશું, છોકરો જો હાજો થાય તો. આ નીતિથી જો ના ચાલીએ તો કેવું થાય, નીતિથી ચાલવું બહુ જરૂરી છે. તો શું થયું, પુણ્ય કરીશું એવો સંકલ્પ કર્યો, ત્યાં જ છોકરો સાજો થયો અને મહિનો 15 દિવસ સાજો રહ્યો, 2000 રૂપિયા વાપર્યા, હાજો રહ્યો, વળી પાછો માંદો પડ્યો. એટલે શેઠાણી શેઠને કહેવા લાગી, તમે દાન કરો તે કચવાતા કચવાતા કરો છો, એટલે માનકો ક્યાંથી સાજો થાય. પછી શેઠે કહ્યું, હે પરમેશ્વર, આમાંથી છોકરો જો બેઠો થશે તો 10000 રૂપિયાનું પુણ્ય કરીશ, સંકલ્પ કર્યો એને. પછી તરત છોકરો આમ હાજો થઈ ગયો, મામા કરવા લાગ્યો. એમ કરતાં કરતાં 2-4 વખત એવી જ રીતે માંદો થયો. છેલ્લી વારે માંદો થયો ત્યારે શેઠ અને શેઠાણીએ સંકલ્પ કર્યો, હે ભગવાન, આમાંથી છોકરો જો જીવતો રહેશે તો હવેલી બ્રાહ્મણને કૃષ્ણ અર્પણ કરીને હાથે પગે નીકળીને બીજે રહેવા જઈશું. પછી બ્રાહ્મણને બધું કૃષ્ણ અર્પણ કરીને હાથે પગે નીકળીને બીજે ઘેર રહેવા ગયા, હાજો થઈ ગયો, આ બીજે ઘેર રહેવા ગયા. પછી 5-7 દિવસ સાજો રહીને વળી ફરી માંદો થયો ત્યારે શેઠ ને શેઠાણી એના ખાટલા પાસે જઈને બેઠાને દિલગીર કરવા મંડ્યા, જે બાપ દીકરા તને કેમ છે, હવે શું ઉપાય કરો, બધું ગયું, હવેલી ગઈ, રૂપિયા ગયા, હવે શું ઉપાય કરો, બાપ દીકરા તારે કેમ છે. ત્યારે છોકરો બોલ્યો, દીકરો દીકરો કોને કહે છે. શેઠે કહ્યું, તું કોણ. ત્યારે છોકરો બોલ્યો, હું ઓલ્યો રૂપિયાવાળો બ્રાહ્મણ છું, મારા રૂપિયા 2000 ડબાયા હતા ને, આ 2000, 10000 ને હવેલી આખી ગઈ, લેવા આવ્યો તો, છોકરો બોકરો કાંઈ જાણીશ નહીં. ત્યારે શેઠ બોલ્યો, તું તો તે બ્રાહ્મણ, પણ ઓલી 10 વર્ષની રાંડી એ કોણ, એની ડોસી એ કોણ. ત્યારે છોકરો બોલ્યો, કાન આડા હાથ દીધા હતા એ ડોસી, એટલે રાંડી 10 વર્ષે. આમ કરી અને એને દેહ છોડી દીધો. આ નીતિમાં ના ચાલે ને. ઘણી વખત આપણને એમ થાય કે યાર હું બધુંય સારું કરું તો કેમ બધા લઈ જાય છે, પણ આપવાનું બાકી છે, લેનો લેનદાર આવ્યો છે. ઘણાના દીકરા દીકરીઓ એની સેવા કરે અને ઘણાના દીકરા દીકરીઓ એની પાસે કેટલું કર્યું હોય, કેટલું એની પાછળ કર્યું હોય, પણ એ લેનદાર આવ્યો હોય તે ખર્ચા જ કરાવી રાખે અને જાય. આને હેત હોય પણ એ કોઈક લેનું છે, એમને નથી થતું. આપણે બધું સારી રીતે કરીએ તોય આપણી સાથે કોઈ કપટ કરીને લઈ જાય છે ને, વિચાર કરો કે મારે આપવાનું બાકી હતું, મહારાજ છે ને આ મારો છેલ્લો જન્મ કરવા, 0-0 કરે જ બે બાજુ પર, આવક જાવક 0 થાય ત્યારે સર્વયું મળ્યું કહેવાય, એમાં મહારાજ મારું છે ને 0-0 કરે છે. અને ઋણાનું બંધન બાકી હોય ને તો તમે એનાથી છૂટા પડો ને તોય પાછું પૂરું કરવા જાઓ ને, ત્યાંથી છૂટા પડી ગયાઓ યજ્ઞની સાક્ષીએ કે હવે તો બસ બધા રે સંબંધ તોડ્યો, તોય તમને ઋણાનું બંધન એટલું તાકાતવાળું છે કે જો ભગવાનને મોટાનું બળ ન હોય તો ખેંચી જાય. એવું નથી કે જેનું બાકી હોય એને ખેંચી જ જાય, પણ ભગવાનને મોટાનું બળ ન હોય તો ચોક્કસ કર્મ તો કર્મ છે આખરે ખેંચી લે, એ જેનું ફળ આપવાનું એ આપે, પણ ભગવાનને મોટા સમર્થ છે. કે એનું ગમે એવું કોઈનું ઋણાનું બંધન હોય, એ ભગવાન ભજવા નીકળી ગયો હોય તોડીને, અને જો એ ભગવાનને મોટામાં પ્રીતિ રાખે તો અંત્યનું 29મું વચનામૃત, ઋણાનું બંધન કે માયાની કોઈ તાકાત નથી કે એને પાછો ખેંચી શકે, એનું પૂરું ભગવાન કરે પછી ઋણ, પણ જો ધ્યાન ન રાખે તો એ તો કરે જ. માટે નીતિથી ચાલવું, ટૂંકમાં જે આપણે બોલતા હોય, વ્યવહારો કરતા હોય, એ બહુ વિચારીને જે પ્રકારથી કીધું હોય એ પ્રકારથી રાખવા, ફરફર ના કરવું. ચારે વર્ણના ચારે આશ્રમના મનુષ્યને નીતિમાં કેમ વર્તવું તે બધી રીત વેદોમાં કહી છે. જે મનુષ્ય તે રીતને અનુસરીને પ્રેમથી વર્તે નહીં તેને માટે દંડ કયો છે. તે દંડ પણ જીવનું હિત વિચારીને લાગણીવશ થઈને કયો છે. વેદ કેવું થાય, ઘણી વખત નીતિનું કેવું હોય. અમારે અહીં મંદિરથી ઠાકોરજી માટે અમે ઓર્ડર કર્યો, દાગીનાને એવું થોડું ગમતું હતું સંતોને, તો ઓર્ડર કર્યો, 4 સેટ એવા ઓર્ડર કર્યા, આજે જ પાર્સલ આવ્યું. 3 સેટ આવ્યા, 4થો સેટ જે હશે પૂરો થઈ ગયો હશે, એ ખાલી $8 કે $10 નહોતું, ઇમિટેશન.
તો એ વસ્તુની જગ્યાએ એ સ્ટોરવાળાએ મંદિર ઉપર ચોથી આઈટમ તરીકે $40ની બીજી વસ્તુ મોકલી. આપણો ઓર્ડર $8નો હતો, ચોથી વસ્તુ એ ન મળી એટલે એને ચોથી વસ્તુ $40ની મોકલી. 8 5 40, 5 ગણી વધારે પ્રાઇઝની વસ્તુ મોકલી. અહીં આવ્યું, પાર્સલ ખોલ્યું, ખબર પડી કે આ વસ્તુ આપણી નથી. એટલે સૌથી પહેલો વિચાર આવ્યો, ઠાકોરજી માટેના વાઘા મગાવ્યા હતા. વાઘા એટલે તમને થાય કે ઓનલાઈન વાઘા મળે છે, ઓનલાઈન વાઘા નથી મળતા. ઠાકોરજી માટે આ શિયાળાની અંદર એમ કે થોડા ગરમ વાઘા અને થોડું જાકીટ ને આવું બધું મગાવીએ એવું સંતોની ઈચ્છા હતી, એટલે ઓનલાઈન ઓર્ડર કર્યો. એટલે ઓલાએ પેલા કપડાં મોકલ્યા, 2-3 આવી જ્વેલરીની આઈટમો જે 4 હતી એ મોકલી, એમાં 3 મળી, ચોથી ના મળી. એટલે એને એમ થયું કે આ લોકોએ કપડાં મગાવ્યા તો એ કપડું વધારે. એ $40નું $8ની જે બુટ્ટીઓ એની જગ્યાએ $40ની ટી શર્ટ મોકલી. પેકેટ બધા જુદા કરવામાં, એટલે ખબર પડી કે ભાઈ આ વસ્તુ આપણી નથી. એટલે મંદિર ઉપરથી ફોન કરવામાં આવ્યો કે આ વસ્તુ અમારી નથી અને અમારી જે હતી એ આવી નથી અને આ બીજી વસ્તુ આવી ગઈ છે. તો એને શું જવાબ આપ્યો કે અમને ખબર જ છે કે અમે ભૂલથી એ નથી થયું શિપમેન્ટ, અમે જાણી જોઈને એ કર્યું છે. કેમ? ચોથી આઈટમ અમારી પાસે તમે ઓર્ડર કર્યો પછી અમે જોવા ગયા તો અમારા સ્ટોરમાં એ ઉપલબ્ધ નહોતું. એટલે અમે આવું કરતા હોઈએ છે કે ગ્રાહકે કંઈ માંગ્યું હોય તો એની જગ્યાએ અમે ગ્રાહકને વધારે મોંઘી વસ્તુ આપીએ. જો એનાથી સંતોષ થઈ જાય તો અમારે ક્રેડિટ પાછા પૈસા કરવા ન પડે અને અમારે એટલી વસ્તુ ઉપયોગમાં આવે તમને આપવામાં. કારણ કે 8ની જગ્યાએ 40ની આપે એટલે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે હશે, ચાલો ને આમે આપણે લેવા જા તો 40ની હતી, એની જગ્યાએ $8 આપણે તો ખર્ચ્યા છે, 40 આવી. પણ નીતિ શું કહે છે? એ કે અમારો એવો નિયમ છે, એને જે કીધું એ ભગતને, આજની જ ઘટના છે, એને એમ કીધું કે લગભગ અમે આવું મોકલીએ ને તો અમને કોઈનો ફોન આવતો નથી. એવું અમારું સરેરાશ આખું એક્ઝામિનેશન છે કે કોઈનો ફોન અમને 100 આવા અમે પ્રયોગ કર્યા હોય તેમાંથી 1 કે 2 ફોન આવે, જેના આવે એને અમે પૈસા ક્રેડિટ કરી દઈએ અને એ જે વસ્તુ અમારા મોકલાયેલી હોય અમારો વ્યક્તિ આવીને તમારા સ્થાન પરથી લઈ જાય. પણ અમે એમાં સફળ છીએ કે અમે જ્યારે કોઈ વસ્તુ સ્ટોરમાં ઉપલબ્ધ ન હોય એની જગ્યાએ અમે બીજી આઈટમ મોકલી દઈએ મોંઘી, તો લગભગ અમને કસ્ટમર ફોન કરતા નથી કે મારી વસ્તુ બદલાઈ ગઈ છે. એવો વિચારે, 8ની જગ્યાએ 40ની આવીને આવો વિચાર કરે. એને ખબર છે કે હું આવું જ કરું છું, પણ આપણી ફરજમાં, નીતિની આપણી ફરજમાં શું આવે છે? આપણે એને જણાવી દેવું. આપણે જણાવ્યું તો કે વાંધો નહીં, અમારો માણસ સોમવાર આવીને લઈ જશે અને તમારા $8 પાછા તમને ક્રેડિટ કરી દેશો. કેવું થયું? નીતિ. પણ એનો વિચાર કેવો છે? એને જે મોકલ્યું છે બરાબર, એને એના વિચારથી બરાબર મોકલ્યું, કારણ કે એને 8ની જગ્યાએ 40ને મોકલ્યું. પણ નીતિ તો એમ કહે છે કે એને જે માગ્યું છે એ જ દેવું. છતાં પણ એ બિઝનેસ કરે છે, કરે, પણ આપણી પાસે વધારે આવે તો આપણે તો પાછું દેવું જ જોઈએ. જે મનુષ્ય ધર્મને પાડે છે તેને વેદોનો અર્થ આવડ્યો ગણાય. બાકી અહીં તો એ ટી શર્ટ આવી તો સંતોન તો કંઈ પહેરવાની નહોતી, ઠાકોરજી માટે જ કપડાં હતા તો ઠાકોરજીને પહેરાવી દઈએ તો ના હાલે? ના હાલે. ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. આપણી પાસે આવ્યું ને આપણે એને ફોન નંબર છે, ફોન કરવાનો આપણને કોઈ એવો મોટો ચાર્જ લાગતો નથી, તો કમસે કમ આપણે જાણ તો કરવી જ પડે. બાકી એને આપણને થાય કે આવી છે ભગવાનને પહેરાવી દો તો એ ના પહેરાવાય. ભગવાને પહેરીને રાજી પણ ન થાય. અમે સાધુ હોય તો એ ગુનામાં પડીએ ને તમે હો તો એ ગુનામાં પડો. કારણ કે મહારાજે જે લખ્યું છે એ બહુ વિચારપૂર્વક લખ્યું છે, ધર્મને અર્થે પણ નહીં. કારણ કે જીવ ઘણી વખત શું કરે, ધર્મને અર્થે કરીએ છીએ ને આપણી માટે ક્યાં કરીએ ના, પણ ધર્મને અર્થે. મહારાજ કે એવું મારે કરવું જ નથી, હું ના પાડું તમે શા માટે કરો છો? ધર્મને અર્થે પણ નથી કરવું. જે મનુષ્ય ધર્મને પાડે છે તેને વેદોનો અર્થ આવડ્યો ગણાય, તેને જ શુદ્ધપણે ચારેય વેદોનું અધ્યયન કર્યું છે એમ કહેવાય. શુદ્ધ રીતે જોઈ વિચારીને જે ધર્મને પાડે છે તે જ વિપ્રો કહેવાય, તે જ બ્રાહ્મણ કહેવાય, તે જ દ્વિજ કહેવાય, તે જ શર્મા કહેતા કલ્યાણકારી કહેવાય. ધર્મ પાડવો એ બ્રાહ્મણનો ધર્મ છે. ક્યારેય અધર્મમાં ધર્મ રહેતો નથી. ધર્મને પાડ્યા વિના જેટલા વિપ્રો કહેવાય છે તે બધા નામ માત્રના જ છે. વ્યવહારમાં વિપ્ર આવા નામથી બોલાવા પૂરતા જ છે. ખાલી બ્રાહ્મણ કહેવાથી બ્રાહ્મણ થઈ જવાતું નથી, સાધુ કહેવાથી સાધુ થઈ જવાતું નથી, ભગત કહેવાથી ભગત થઈ જવાતું નથી. એના લક્ષણ કેળવવા પડે છે.
હા, આ લોકમાં તેને વિપ્ર આવા ગૌરવભર્યા નામથી બોલાવી શકો છો, એ ભલે સાચું કહેવાતું હોય પણ પરલોકમાં કામ ન આવે. કોઈ બ્રાહ્મણ હોય એને બધાય શું કે ભૂદેવ આવ્યા. કોણ આવ્યું? ભૂદેવ આવ્યા, આ ભૂમિના દેવ આવ્યા. અઢળક તમાકુ ખાઈ જતા હોય, અઢળક તમાકુ ખાઈ જતા હોય, સવારનું ફિંડલ કરીને સ્નાન કર્યા વિના લગ્ન કરવા પૂગી ગયા હોય એનો એ જ જબ્બન ધોત્યું પહેરીને, તો પણ કોણ આવ્યા? ભૂદેવ આવ્યા. મહારાજ કે ભલે એ ભૂદેવ તરીકે બોલાય, આ લોકમાં હાલી જાય પરલોકમાં ના હાલે. ભગવું કપડું પહેરીને આવ્યો હોય, શેતાન આવ્યો હોય, શેતાન ખાલી ઉપરથી દોડ જ કરતો હોય, બાકી કાંઈ ના હોય અંદર, જીવન હાવ જુદું હોય, ઉપદેશ હાવ જુદો હોય, પબ્લિકમાં વર્તન જુદું હોય, એકાંતમાં વર્તન જુદું હોય, અને એવો ભગવા કપડાં પહેરીને આવ્યો હોય, ઓહો સંત આવ્યા, સંત આવ્યા, આ જગતમાં હાલી જાય પરલોકમાં નથી હાલતું. મોટો તિલક ચાંદલો કરેલો હોય, મોટી કંઠી બેવડી પહેરેલી હોય, ભગત આવ્યા, ભગત આવ્યા, આ જગતમાં હાલી જાય પરલોકમાં નથી હાલતું. અને આપણો દાખલો પરલોક માટે છે, આ લોક માટે નથી. આ લોકના દાખલા, આ લોકમાં દાખલો કરવા જેવોય નથી ને આ લોકમાં બહુ પ્રસ્થાપન થવા જેવું નથી, પુરુષોત્તમ નારાયણના ધામમાં થવા જેવું છે. મુક્તની પંક્તિમાં આપણું લેવલ બંધાઈને એ કરવા જેવું છે. જ્ઞાની મોટપ મેળવવા જેવી છે. આ લોકની મોટપને શું મેળવવી? માટે ટાઇટલો તો આપણને લાગી ગયા છે સાધુના ભગતના, પણ આપણે વિચાર તો કરવો જોઈએ જ કે આ ટાઇટલ મને કેટલું અનુરૂપ થયું છે અને કેટલું હજુ મારામાં વિપરીતપણું છે, એને સુધારવું જોઈએ. શ્રીહરિ આટલી વાત સદાચારમય ધર્મ માટે કહી તેને સાંભળીને લોકોએ અધર્મને છોડી દીધો. લોકોએ સત્સંગની વાતને સાચી માની. જ્યારે શ્રીહરિના મુખની વાત સાંભળી ત્યારે તેમને સત્ય સમજાયું. આવી વાતો કરતાં અધરાત થઈ ગઈ, આવી વાતો સાંભળતા અડધી રાત થઈ ગઈ. ત્યારે સુરચંદ શેઠ શ્રીહરિની પૂજા કરવા આવ્યા. કારણ કે શેઠને શ્રીહરિમાં અપાર પ્રેમ હતો, તેથી તેમણે શ્રીહરિના લલાટમાં સુંદર રીતે કેસરયુક્ત ચંદનની અર્ચા કરી તેને મધ્ય કુમકુમનો ચાંદલો કર્યો, સોનેરી વસ્ત્રો અને સોનાના આભૂષણો પોતાની ઈચ્છા પ્રમાણે શ્રીહરિને પહેરાવ્યા. પછી વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને આરતી ઉતારી. પછી સુરચંદ શેઠ બે હાથ જોડીને શ્રીહરિની સ્તુતિ કરીને પ્રાર્થના કરી, હે પ્રભો, આપે નાસ્તિકોનો ગઢ તોડીને અમને ઉગારી લીધા. આપ પૂર્વમાં પ્રગટ થયા, અમારી સહાયતા કરવા આપ અહીં પધાર્યા છો, તો અત્યારે જેવા આપના દર્શન થાય છે તેવાને તેવા જ અંત સમયે આવીને અમને દર્શન દેજો. શેઠે પ્રાર્થના કરી આવી. શેઠના જેટલા કુટુંબીઓ હતા એ સૌને સત્સંગી કર્યા. તે સમયે સૌએ કેસરચંદન લઈને શ્રીહરિની પૂજા કરી, શ્રીહરિની છાતી ઉપર સૌએ ફુલહાર પહેરાવ્યા. તેનો ગણવાથી પાર આવે તેમ ન હતો. બાજુબંધ તોરા પુષ્પોના ગુચ્છ પણ ધરાવ્યા અને શ્રીહરિના ચરણકમળને છાતીમાં ચાપ્યા. તેથી જ તેમણે પરિવાર સહિત સૌને સત્સંગી કર્યા અને સૌ પાસે શ્રીહરિની પૂજા કરાવી. પછી ભદ્રેશ્રી ગામમાં જેટલા હરિભક્તો હતા એ સૌએ શ્રીહરિની પૂજા કરી. પછી સુરચંદ શેઠે સંતો વરની દરબારો એ સૌની પૂજા કરી, એક એક વસ્ત્ર સૌને અર્પણ કર્યું. અલૌકિક એવો અતિ લાભ લીધો. અધરાત તો થઈ ગઈ હતી એટલે પછીથી શ્રીહરિ પોઢી ગયા. બધા સંતો ધ્યાનમાં બેસી ગયા. તેમને શ્રીહરિની મૂર્તિની સિવાયનું શરીરનું ભાન રહ્યું નહીં. જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ સંતો ધ્યાનમાંથી ઉઠ્યા. જ્યારે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા ત્યારે તુરંત શ્રીહરિ જાગ્યા. જ્યારે ધૂન પૂરી થઈ ત્યારે શ્રીહરિ ગામથી બહાર શૌચ કરવા ગયા, જંગલ ગયા. જ્યાં એક સુંદર તળાવ હતું ત્યાં બધા સંતો સ્નાન કરવા ગયા. શ્રીહરિએ પણ દાતણ કરીને સ્નાન કર્યું. પછી શરીર કોરું કરીને વસ્ત્ર પહેર્યા. પછી શ્રીહરિ બધા સંતો ભક્તો નિત્ય વિધિ કરીને કુશળતાથી ગામમાં પાછા આવ્યા. દરબારોએ પોતાના અશ્વ તૈયાર કર્યા. શ્રીહરિના અશ્વને પણ શણગારીને તૈયાર કરી લાવ્યા. ઘમ ઘમ અવાજ કરતા ઝાંઝર અશ્વને પહેરાવ્યા. બીજા સાજમાં પણ વધારાના ઘૂઘરા ઠેક ઠેકાણે જડી દીધા. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા. દરબારો પણ બધા ઘોડે સવાર થયા. છડીદાર જય જય ધર્મકુમાર આમ બોલીને છડી પોકારતા હતા. જ્યારે ડંકાનો અવાજ થયો ત્યારે તેને સાંભળીને બધા હરિભક્તો ત્યાં દોડતા આવ્યા. એ સિવાયના ગામના લોકો પણ ઘણા જ ભાવથી આવી પહોંચ્યા. મોટેરા જે સંતો હતા એ બધા રથમાં બેઠા. શ્રીહરિ ચાલતા થયા અને બધા ભદ્રેશી ગામની બહાર નીકળ્યા. મહારાજ ભદ્રેશી ગામથી બહાર નીકળ્યા છે. સંતો ભક્તો બધાય સાથે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનુ સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ સાચા સંતના લક્ષણ કહીને વૈદિક ધર્મનું રહસ્ય કહ્યું. એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.
ભક્તિ ધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.